હમણે તમે ગઈકાલે કે પરમ દિવસે ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં વાંચ્યું હશે, કોઈ લેડી હતા એ કોઈ સિટીમાં કારમાં સ્ટક થઈ ગયા કોઈ ફોરેન કન્ટ્રીમાં, તો 1.5-2 દિવસ સુધી એ બહાર ના નીકળી શકે, 2-2.5 દિવસ સુધી. તો ક્યાંકથી એક ટીપું વોટર પર્કોલેટ થતું હતું, એ પીને એનર્જેટિક રહ્યા, પણ એ પોતાની જાતને કહેતા હતા આઈ વિલ સર્વાઈવ, આઈ વોન્ટ ટુ સર્વાઈવ. એ સ્પિરિટ છે. એટલે એમાં ઘણી બધી શક્તિઓ, ભગવાને તો મનુષ્યના શરીરમાં બહુ જ શક્તિઓ મૂકી છે. ભગવાન સ્વામિનારાયણ એમના વચનામૃતમાં વાત લખી છે, આ વર્ષ અમે BAPS સંસ્થા ભગવાન સ્વામિનારાયણની જે અમૃતવાણી, જેમ શ્રીમદ ભગવદ્ ગીતા એ ભગવાન શ્રી કૃષ્ણની અમૃતવાણી છે, એમ વચનામૃત છે ભગવાન સ્વામિનારાયણની અમૃતવાણી છે, એના 200મું વર્ષ અમે સેલિબ્રેટ કરી રહ્યા છીએ, 200th year. એમાં એક બહુ સરસ વાક્ય એમણે વચનામૃતમાં લખ્યું છે. ભગવાન સ્વામિનારાયણ બોલ્યા છે કે મનુષ્ય દેહ કરીને ન થાય એવું શું છે. કેટલા સરસ શબ્દો છે, આપણો અભિગમ એટીટ્યુડ બંધાવે છે ભગવાન સ્વામિનારાયણ. મનુષ્ય દેહ કરીને ન થાય એવું શું છે. માણસે કોક વખત ધાર્યું કે આ રાત્રે અંધારામાં થાળી જેવું ચમકે છે શું, પછી ખબર પડી કે આ તો ચંદ્ર છે, ત્યાં જવાય, પહોંચી ગયો, પછી સમુદ્રમાં આ ઊંડો કેટલો હશે, જવાય કે નહીં, પહોંચી ગયો, નીચેથી હીરા લઈ આવ્યો, એટલે નીચેથી પ્રેશર સ્ટોન્સ લઈ આવ્યો છે ને. આપણને કોક વખત થતું હતું કે આપણું યાન ચંદ્ર ઉપર જશે કે નહીં, ચંદ્રયાન ઉપડ્યું છે હવે, 7 સપ્ટેમ્બરે લેન્ડ થશે, અને ઇન્ડિયા બીકેમ ધ 4th કન્ટ્રી ટુ સેન્ડ ધ મિશન, અનમેન મિશન ઓન મૂન, અને આપણે પાછા સધન મૂનમાં, સધન લ્યુનારમાં, જ્યાં ડાર્ક સાઈડ ઓફ ધ મૂન છે ત્યાં લેન્ડ થવાનું છે, એ પહેલી વાર થશે વિશ્વમાં. કે ત્યાં પાણી અને ખનિજ છે કે નહીં, અત્યાર સુધી બીજા 3 કન્ટ્રીએ મોકલે નોર્ધન મૂનમાં મૂક્યા છે, આપણે સધન મૂનમાં, કારણ કે સાહેબ આમે કંઈક જુદું તો કરે જ, એટલે સધન પાર્ટ ઓફ ધ મૂનમાં મોકલવાનું છે ચંદ્રયાન, 7 સપ્ટેમ્બરે સવારે લેન્ડ થશે. તો આપણા વૈજ્ઞાનિકોએ ધાર્યું તો કર્યું, આપણા દરેકમાં શક્તિ છે, દરેક આપણે મોટું કાર્ય કરી શકીએ છીએ, આપણા વ્યક્તિગત જીવનમાં, પારિવારિક જીવનમાં, વ્યવસાયિક જીવનમાં, આવા આપણા સેવાભાવી સંસ્થા રોટરી જેવી સારી સંસ્થામાં જોડીને એક સારી પ્રવૃત્તિ, સારું કાર્ય, સારી સેવામાં આપણે બધા કરી શકીએ છીએ. અને એમાં જો તમે ટાઈમનું બાનું કાચશો તો દેટ ઇઝ ધ બિગેસ્ટ નેગેટિવિટી ધેટ કેન સપ્રેસ યોર ઓલ કાઇન્ડ ઓફ પોઝિટિવ એટીટ્યુડ્સ. ટાઈમનું બાનું તો કોઈ કાઢવું નહીં, તમે ટાઈમનું બાનું કાઢો છો એટલે તમે ઇન્ડાયરેક્ટલી ભગવાનને મૂરખ કહો છો. 24 કલાક એમને ગોઠવ્યા, બહુ સમજીને ગોઠવ્યા છે, એમાં હવે તારે ને મારે 1.5 થવાનું નથી, કે થોડાક 26 હોત તો બહુ સારું હતું. બહુ સમજીને 24 ગોઠવાયેલા છે. ડોનાલ્ડ ટ્રમ્પ પાસે પણ 24 છે, નરેન્દ્રભાઈ મોદી પાસે 24 છે, પ્રમુખ સ્વામી મહારાજ પાસે પણ 24 હતા, આપણી પાસે પણ 24 છે. એ લોકોએ કેવું કાર્ય કર્યું. તો અભિગમથી તમારી ઘણી બધી શક્તિઓ બહાર આવે છે. પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનમાં એક અભિગમ રાખ્યો, બીજાના સુખમાં આપણું સુખ. આ હું શબ્દશઃ એમના વાક્ય બોલું છું, બીજાના સુખમાં આપણું સુખ, અન્યની પ્રગતિમાં આપણી પ્રગતિ, અન્યના ઉત્કર્ષમાં આપણો ઉત્કર્ષ, આ એમનો જીવન મંત્ર હતો. તો આ જીવન મંત્રના આધારે એમણે કેવું કામ કર્યું, વન મેન શો. પ્રમુખ સ્વામી મહારાજ વોઝ અ વન મેન ઓર્ગેનાઇઝેશન, એક વ્યક્તિ સંસ્થા હતા. આપણે અહીંયા જેટલા બેઠા છીએ ને, આપણા બધાનો વહીવટ વ્યવહાર સેવા ભેગી કરીએ એટલે પ્રમુખ સ્વામી મહારાજના 1% ના આવે. એકલા હાથે પ્રમુખ સ્વામી મહારાજે 1200થી પણ વધારે અક્ષરધામ મંદિરો અને દેવાલયો બનાવ્યા. વન મેન શો. તમે બધા અક્ષરધામ જોયું હશે, જસ્ટ રેઝ યોર હેન્ડ્સ, ગાંધીનગર અથવા દિલ્હી, એવરીબડી ઓફ યુ. એકલા હાથે આવા 1200 કેમ્પસ ઊભા કરવા, એટલે પહેલા તો 1200 જમીનના સોદા કરવા. આ હું બહુ બેઝિક થી તમને જણાવું છું. પૃથ્વી પર એક બિલ્ડર તો લઈ આવો, તમારે કાંદીવલીમાં નહીં, મુંબઈમાં. હું પાછો આવવાનો છું 2 દિવસ પછી, 6 તારીખે, કાલે જુનાગઢ પોરબંદર જઈને પાછો પરમ દિવસે મુંબઈ આવું છું. અહીંયા રિયલ એસ્ટેટનું તમારે કાંદીવલીમાં જ મોટું ફંક્શનમાં બોલવાનું, બોરીવલીમાં સોરી બોલવાનો છું સાંજે આવા ટાઈમે. તો બોમ્બેના બધા બિલ્ડર્સ ડેવલપર્સ ભેગા થયેલા, મેં એમને પૂછેલું, મેં કહું જેણે 1200 જમીનના સોદા કર્યા હોય તમે આંગળી ઊંચી કરો તો નોબડી કુડ રેઝ ધેર હેન્ડ. હ
અને ખાલી ભારતમાં નહીં આખા વિશ્વની વાત છે. પછી એની ઉપર પ્રોજેક્ટ કરવો, એ પ્રોજેક્ટ પાછો નોન રેસિડેન્શિયલ નોન કમર્શિયલ કરવો. હું તમને સ્ટેપ બાય સ્ટેપ એટીટ્યુડ શીખવાડું છું અને મહિમા સમજાવું છું. એ પ્રોજેક્ટ પાછો નોન રેસિડેન્શિયલ અને નોન કમર્શિયલ એક બાંધીને વેચવાનો નહોતો અક્ષરધામ. અને અમુક લોકેશન્સ તમે જો, દિલ્હીમાં યમુનાના કિનારે 110 એકર ઉપર નોન રેસિડેન્શિયલ નોન કોમર્શિયલ પ્રોજેક્ટ, પથ્થરનું બાંધકામ, પથ્થરનું કાર્વિંગ, 7000 કારીગરો કામ કરે, 5 વર્ષમાં એ પ્રોજેક્ટ પૂરો કર્યો. તમારા રીડેવલપમેન્ટ નથી થતા 5 વર્ષમાં, ખબર છે? બિચારા કેટલાય બધાને બિલ્ડરોએ કીધું કે અમે તમને ભાડું આપશું, તમે જાઓ બાર, પછી 1 વર્ષ 1.5 વર્ષ પછી કેટલા બધા પ્રશ્નો ઉભા થાય છે. થાય છે કે નહીં? થાય છે કે નહીં? સેકન્ડ અક્ષરધામ અમેરિકામાં અત્યારે બને છે, રોબિન્સવિલે ન્યૂજર્સીમાં, 265 એકર ઉપર ભવ્ય અક્ષરધામ. ત્રીજું બને છે જોહેનસબર્ગ સાઉથ આફ્રિકામાં. ચોથું બને છે સિડની ઓસ્ટ્રેલિયા. અને હમણાં જ તમે 2 મહિના પહેલા જ ન્યૂઝમાં સાંભળ્યું હશે કે ધ કેપિટલ ઓફ યુએઈ, યુનાઇટેડ આરબ એમિરેટ્સ, અબુધાબી, એના શેખ, હિઝ એક્સિલન્સી શેખ મોહમ્મદ ઝૈયદ, એમણે દુબઈ અબુધાબી એક્સપ્રેસ હાઈવે ઉપર, શેખ ઝૈયદ એક્સપ્રેસ હાઈવે ઉપર બીએપીએસ સંસ્થાને 23 એકર જગ્યા ડોનેશનમાં આપી. કે યુ ક્રિએટ એન અક્ષરધામ લાઈક કેમ્પસ હિયર, અને વી આર ડુઈંગ ઇટ, વી આર ફિનિશિંગ ઇટ ઇન 3 યર્સ. મેં પ્રમુખ સ્વામી મહારાજની તમને વાત કરી, આ બધા જ પ્રોજેક્ટના સ્વપ્ન દ્રષ્ટા, આર્કિટેક્ટ ઓફ ઓલ ધીસ પ્રોજેક્ટ વોઝ પ્રમુખ સ્વામી મહારાજ. એક વ્યક્તિ એમના જીવનમાં આવો અભિગમ રાખ્યો કે મારે દરેકને સુખી કરવા છે, દરેકનો પ્રગતિ થાય, ઉત્કર્ષ થાય એવી ભાવના રાખી, તો કેવી સંસ્થાઓ ઊભી કરી શક્યા. તમારે રોટરીને 100 વર્ષ પૂરા થયા, ક્યારે? 103 યર્સ થયા ને. બીએપીએસ ને પણ 112 યર્સ થયા. અમે 1907માં શરૂઆત કરી હતી, સો વી આર ઓલસો 112 યર્સ ઓલ્ડ. વી આર અમોંગ ધ ટોપ 10 એનજીઓઝ ઓફ ધ વર્લ્ડ. અમારી સંસ્થાને યુનાઇટેડ નેશન્સમાં પરમેનન્ટ સીટ છે એઝ એન એનજીઓ. દર શુક્રવારે અમારો પ્રતિનિધિ ન્યુયોર્કમાં યુનાઇટેડ નેશન્સમાં બેસે છે. સાથે સાથે પ્રમુખ સ્વામી મહારાજે એકલા હાથે 100થી વધારે હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ્સ અને કોલેજીસ ઊભી કરી અને એનું સફળ સંચાલન કર્યું. તમે નંબર 8 નેશનલ હાઈવે, નાવ નંબર 48, આબુથી નીકળો અને મુંબઈ સુધી આવો, દર 50 કિલોમીટર તમને બીએપીએસ નું એક ઇન્સ્ટિટ્યૂટ મળશે, કાં તો હોસ્પિટલ, કાં તો હોસ્ટેલ, કાં તો સ્કૂલ, કાં તો કોલેજ. એક વ્યક્તિ આટલું કરી શકે? અનબિલીવેબલ. તમારે એક ઓફિસ હોય, એક ફેક્ટરી હોય અને એક ઘર હોય, તોય સાંજે 10 વાગે માથું ફરી જાય છે ને, હા કે ના? આ ગો ગ્રીન ને 18 વાળો પ્રોજેક્ટ કરશો એમાં ચક્કર આવવા માંડશે તમને અડધાને. ઓ માય ગોડ, માંડ માંડ આ પ્રોજેક્ટ પત્યો. તો કેટલી મોટી ઓર્ગેનાઇઝેશન બીએપીએસ ઇઝ લાઈક અ મિની ગવર્મેન્ટ, જે સંસ્થામાંથી હું આવું છું. સાથે સાથે અમારા જેવા 1100 સંતોને દીક્ષા આપી, એમાંથી 750થી પણ વધારે સંતો ગ્રેજ્યુએટ્સ, પોસ્ટ ગ્રેજ્યુએટ્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, ડોક્ટર્સ ને એન્જિનિયર્સ છે. આટલા એડ્યુકેટેડ યંગ માઇન્ડ્સને ફ્રોમ કલ્ચર્ડ એડ્યુકેટેડ ફેમિલીઝને મેઇન સ્ટ્રીમ સોસાયટીમાંથી, મેઇન સ્ટ્રીમ સોશિયલ સર્વિસ અને મેઇન સ્ટ્રીમ સ્પિરિચ્યુઆલિટી પર લાવવા ને, ઇઝ નોટ અ જોક. તમને ડોનર્સ મળી રહે પણ વોલ્યન્ટિયર્સ મળવા? કારણ કે હું એનજીઓમાંથી આવું છું ને, એટલે મને બધી ખબર છે, હાવ એન એનજીઓ રન્સ. તો ફૂલ ટાઈમ વોલ્યન્ટિયરિઝમ માટે લોકોને મેળવવા, અને આ કક્ષાના અમારા 150થી પણ વધારે સંતો બોર્ન બ્રિટિશ, બોર્ન અમેરિકન સિટીઝન છે. એમાંથી 50થી પણ વધારે સંતો સ્ટેનફોર્ડ, હાર્વર્ડ, કેમ્બ્રિજ, ઓક્સફર્ડ, કાર્નેગી મેલન, યેલ, કિલોંગ આમાં ભણેલા છે. $1-1.5 લાખ, $2 લાખ, $2 લાખનો સેલરી છોડીને 25 વર્ષે દીક્ષા લીધી છે. આ તો મેં તમને એટલા માટે વાત કરી કે તમને એવું ના થાય કે નહીં ફાવ્યું હોય, નહીં જામ્યું હોય, નહીં ગમ્યું એટલે અહીંયા આવી ગયા. કારણ કે સંતોને જોવે ને એટલે મનમાં પહેલો વિચાર આવે કે આને કઈ જામ્યું નહીં હોય, આને કઈ ફાવ્યું નહીં હોય, આ બિચારો સંસારથી બહુ બી ગયો હશે, આ બિચારો અભણ હશે, અને એને એમ થયું કે હવે આપણે ભગવા કપડા પહેરીને ફરીએ તો શું, ભારતની પ્રજા તો દયાળુ છે, સાંજ પડે 2 રોટલી ગમે ત્યાંથી મળશે.
પ્રમુખ સ્વામી મહારાજ ઇઝ અ ડિફરન્ટ કેટેગરી. જેમ બિઝનેસમેન બધા કહેવાય, તમારા કાંદીવલીમાં પાનની દુકાન હોય ને એ ધંધો તો કરે છે, કારણ કે કોઈની નોકરી તો કરતો નથી ને, એ પણ વેપારી કહેવાય. અને મુકેશ અંબાણી પણ વેપારી કહેવાય, બેમાં બહુ ફેર છે. એમ ભગવા કપડાં પહેરે બધા સાધુ કહેવાય, પણ સામાન્ય લાઈક અસ અને પ્રમુખ સ્વામી મહારાજ એમાં આસમાન જમીનનો ફેર છે. ખાલી 1100 ને સંતોને દીક્ષા આપીને ઇટ્સ અ બિગ અચીવમેન્ટ. એ અચીવમેન્ટ તમને ક્યારે સમજાય ખબર છે? તમારા ઘરે તમારા યંગસ્ટર્સ હોય, દીકરા દીકરી, તમારા દીકરાની હેરસ્ટાઈલ તો ખાલી તમે ફેરવી બતાવો. હું તમને એક એક્સપેરિમેન્ટ આપું છું. નાનો એવો પ્રયોગ આપું છું. તમે તમારા દીકરાની હેરસ્ટાઈલ, તમારો દીકરો એક કાનમાં બુટ્ટી પહેરતો થઈ જાય, પહેરે, જમાનો છે ને, ફેશન છે, અને કદાચ તમને ન ગમે, તમને એમ થાય કે આપણા ઘરના રીતિ રિવાજ ને કલ્ચર પ્રમાણે બરોબર નથી, એ તમારો છોકરો 18-20 વર્ષનો થાય, 18 માય પ્રોજેક્ટ રાખજો કાઇન્ડેક્સમાં, 18 નો થાય અને કાનમાં બુટ્ટી તમારો છોકરો પહેરવા માંડે, તમારી તાકાત હોય તેને બુટ્ટી કઢાવી તો જોજો. આ ચેલેન્જ એન્ડ ગેરંટી. કેવું લાગે છે? આમ બહુ કોન્ફિડન્સ હોય ને તો જ વાતની શરૂઆત કરજો ઘરે, ઝાટકો આવવાનો હોય ને તો રહેવા દેજો. હા, કે તમે કહો બેટા બુટ્ટી એક કાનમાં આપણને શોભે નહીં ઘરના, ડેડ યુ માઇન્ડ યોર ઓન બિઝનેસ. જેવું બોલી જાય તો કાર્યક્રમ પૂરો કાયમ માટેનો. જ્યારે અમને 1100 જણાને પ્રમુખ સ્વામી મહારાજે લાઈફ ટાઈમ હેરસ્ટાઈલ ફેરવી નાખી, એ પ્રતાપ નથી, પ્રભાવ છે એમનો. એમના જીવનમાં અભિગમ હતો એટલે આટલું મોટું કાર્ય એ કરી શક્યા. કેનેડાની પાર્લામેન્ટે એમને સ્ટેન્ડિંગ ઓવેશન સાથે સન્માન આપ્યું, બ્રિટિશ પાર્લામેન્ટે સ્ટેન્ડિંગ ઓવેશન સાથે પાર્લામેન્ટ હાઉસમાં એમનું સન્માન કર્યું, કેન્યા પાર્લામેન્ટે કર્યું, અમેરિકામાં કદાચ 20 કરતા પણ વધારે કી ટુ ધ સિટીઝ એમને મળી, ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સે 6 વખત પ્રમુખ સ્વામી મહારાજના નામનો ઉલ્લેખ કર્યો. જ્યારે એમણે 400 દેવાલયો બાંધ્યા હતા ત્યારે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સે લખ્યું હતું કે હી ઇઝ ધી માસ્ટર બિલ્ડર ઓફ ધ 21st સેન્ચુરી. તો 1100 માટે શું લખવું પડે, એ લોકોએ 1200 માટે શબ્દ જ નથી ડિક્શનરીમાં. Why I mean to say this? એક વ્યક્તિ પ્રમુખ સ્વામી મહારાજ એના હૃદયમાં શુદ્ધ અભિગમ રાખ્યો, એટીટ્યુડ કે મારે લોકોનું સારું જ કરવું છે, મારે દરેક લોકો સુખી થાય એની માટે જ પ્રયત્ન કરવો છે, તો આટલું મોટું કરી શક્યા. એવી શક્તિ ભગવાને આપણને દરેકને આપી છે. યુ હેવ ટુ બ્રિંગ ઇટ આઉટ.